કો મીનાબેન જરા તમારા વિષયમાં કો પેલા હા તમારા વિષયમાં બતાવો તમને શું મદદ મળી શું થયું જરા કો હા મારે વિધવા ફાર્મનો જે અમારે સાહેબના જે તાલુકા પંચાયતની કચેરીમાંથી જે આવ્યો છે કર્મચારીઓ એમની સાથે મારું ફાર્મની એ ભરાયું છે અને પછી મારા ગામ પંચાયત તલાટી સાહેબ તેમને ફોર્મ ભરીને મારા 3 મહિનાથી પૈસા મળે છે. મીનાબેન તમારા પરિવારમાં કોણ કોણ છે? 5 સભ્ય છે, બાબો, વહુ અને એના 2 બાળકો. દીકરાના લગ્ન થઈ ગયા. દીકરો શું કરે છે? હા, જીઆઈડીસી માં જાય છે સાહેબ. જીઆઈડીસી માં જાય છે. અને વહુ પણ કઈ કામ કરે છે કે? હા, ઘર કામ કરે છે. ઘર કામ કરે છે. અને વહુ ક્યાંથી લાવે છો? કયા ગામથી લાવે છો? કાસા મનાળથી. મનાળથી. અને એમના દીકરાઓને ભણાવો છો? હા, નાના છે દીકરાઓ. તો તમને શું યોજના મળી અને યોજનાનો શું લાભ મળ્યો? નાના સાહેબ, તમને જે યોજના મળી છે એ કઈ યોજના મળી છે અને યોજનાનો શું લાભ મળ્યો તમને? અમને વિધવા બેનરનું પેન્શન મળ્યું છે અને જે અનાજ મળ્યું છે. સન્માનપૂર્વક જીવવાનું આમ આમ વિશ્વાસ આવી ગયો છે. હા, ક્યાંય હાથ લાંબો નથી કરવો પડતો ને? ના ના, નથી કરવો પડતો. બહુ ગૌરવથી જીવો છો? હા હા, સરસ રીતે જીવું છું એમ. ચાલો મીનાબેન, તમને મારી ખૂબ શુભકામનાઓ છે અને બાળકોને ભણાવજો, ખૂબ આગળ વધે. અને સાહેબ, અમારા બધી બહેનો વિધવા બહેનોના તમને આશીર્વાદ છે અને આગળ તમારું ગર્વ વધે એવા. અમે બધા, તમે બધા બહેનોએ જે રાખડી આપી એ રાખડી જ મને બહુ ભાવુક બનાવી દીધો. હા.